નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ મેથ્સની અંદર આપણે આ જે પંદરમું ચેપ્ટર છે એ જોવું છે સંભાવના તો એનો પહેલો દાખલો છે એ આપણે જોઈએ આ ચેપ્ટરમાંથી ચાર માર્કનો દાખલો તમારે લોકોને બોર્ડની એક્ઝામમાં હશે જ તો એમાં આ પહેલો દાખલો છે એ આપણે આજના વિડીયોની અંદર જોઈએ એક ફૂલદાનીમાં એટલે કે એક ફૂલદાની છે હવે ઈ ફૂલદાની અંદર પાંચ લાલ બે પીળા અને ત્રણ સફેદ ગુલાબ છે હવે તેમાંથી એક ગુલાબ છે એ આપણે પસંદ કરવાનું છે તો પસંદ કરેલું ગુલાબ કયું હશે તો કે લાલ રંગનું હશે અથવા તો પીળા રંગનું હશે અથવા તો સફેદ રંગનું ન હોય તેની સંભાવના છે એ આપણે શોધવાની છે એટલે આ દાખલાની અંદર તમને ત્રણ સંભાવના આપેલી છે એ ત્રણે ત્રણ સંભાવના છે એ આપણે શોધવાની છે સાવસેલા દાખલા છે તો સૌથી પહેલા જયારે તમે દાખલો ગણવાનું ચાલુ કરો ગમે તે બધા જ દાખલાની અંદર ત્યારે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું એના જવાબની અંદર તો કે કુલ પરિણામ છે એ પેલા લખી નાખવાનું તો કુલ પરિણામ છે એ તમને રકમમાં આપેલું જ હશે અહીંયા પણ આપેલું છે જો પાંચ લાલ બે પીળા અને ત્રણ સફેદ ગુલાબ છે તો આ ત્રણે ત્રણ વસ્તુનો આપણે શું કરીશું સરવાળો જે મળે એ આપણું શું થશે કુલ પરિણામ એટલે પાંચ વત્તા બે વત્તા ત્રણ બરાબર દસ કુલ પરિણામ મને કેટલું મળ્યું દસ બરાબર હવે જે ત્રણ સંભાવના આપેલી છે એ ત્રણે ત્રણ સંભાવના છે એ આપણે ગોતીશું તો સૌથી પહેલી સંભાવના ગોતવા માટે આપણે શું કહેશું એને ઘટના એ ઘટના એ બરાબર લાલ રંગનું હોય આપણી પહેલી સંભાવના છે તો આ સંભાવનાનું શક્ય પરિણામ છે એ આપણે લખવાનું થાય તો શક્ય પરિણામ એટલે કે લાલ રંગનું હોય એની શક્યતા કેટલી તો લાલ રંગના ટોટલ કેટલા ગુલાબ છે આપણી પાસે પાંચ એટલે શક્ય પરિણામ કેટલું પી ઓફ એ બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ આ સૂત્ર છે એ બધા જ દાખલાની અંદર કોમન સૂત્ર આવશે આખા ચેપ્ટર ની અંદર એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ મારી પાસે પાંચ છે કુલ પરિણામ દસ એટલે પાંચના છેદમાં દસ બે ના બરાબર ત્યાર પછી આપણે બીજી ઘટના શોધવાની છે તો એને આપણે શું કહેશું ઘટના બી બરાબર બીજી ઘટના કઈ છે આપણી પાસે કે પીળા રંગનું હોય જે ગુલાબ પસંદ કરેલું છે એ પીળા રંગનું હશે તો ઘટના બી બરાબર પીળા રંગનું હોય હવે આ ઘટના છે એનું શક્ય પરિણામ આપણે શોધીશું તો પીળા રંગના ટોટલ કેટલા ગુલાબ છે આપણી પાસે રકમમાં બે એટલે શક્ય પરિણામ મારું કેટલું આવશે બે બરાબર ત્યાર પછી સૂત્ર મૂકી એમાં કિંમત મૂકવાની એટલે પી ઓફ બી બરાબર સૂત્ર એ જ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર શક્ય પરિણામ કેટલું છે બે અને કુલ પરિણામ કેટલું આપેલું છે દસ એટલે બે ના છેદમાં દસ બંનેના છેદ ઉડાડો એટલે બે એકા બે બે પચાસ દસ એટલે એક ના છેદમાં પાંચ આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ શું આવશે જીરો પોઈન્ટ બે બરાબર ત્યાર પછી ત્રીજી સંભાવના એને આપણે ઘટના સી કહીશું ઘટના સી બરાબર ત્રીજી સંભાવના કઈ હતી કે સફેદ ન હોય તેની સંભાવના શોધો એટલે સફેદ ન હોય તેની સંભાવના બરાબર સફેદ રંગનું નથી એવું આપણે કીધું છે તો સફેદ સિવાયનું હોય તો એના સિવાયના બે કલર છે આપણી પાસે લાલ અને પીળો તો આ બંનેનો શું કરીશું આપણે સરવાળો એટલે શક્ય પરિણામ બરાબર પાંચ વત્તા બે એટલે કેટલો આવ્યો સાત આવ્યું બરાબર પછી સૂત્ર મૂકી કિંમત એટલે પીઓફસી બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ મારી પાસે કેટલું છે સાત કુલ પરિણામ કેટલું છે દસ એટલે સાતના છેદમાં દસ બરાબર જીરો પોઈન્ટ સાત બરાબર હવે આ દાખલો છે એ આપણે આજે આજના વિડીયોની અંદર જોયો બીજો દાખલો છે એ તમને બીજા વિડીયોની અંદર હમણાં બતાવું